આગળ વાત રાજકોટની કરીએ. રાજકોટમાં ઓછા વરસાદે વધુ ખાડા પડી ગયા છે. સ્માર્ટ સિટી તરફ જવાના રસ્તે મસ્ત મોટા ખાડા પડ્યા છે, ત્યારે મોટા ખાડા પડી જવાને કારણે તેને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. માધાપર ચોકડીએ મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે રૈયાદાર ખાતે મસ્ત મોટા ખાડા અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે. રાજકોટ શહેરમાં જ્યાં નજર કરશો ત્યાં તમને ખાડા જ ખાડા જોવા મળશે. આ ખાડા ચોમાસાના વરસાદના કારણે નથી પડ્યા, કારણ કે ચાલુ સિઝનની અંદર માત્ર 10 ઇંચની અંદર જ વરસાદ રાજકોટ શહેરની અંદર પડ્યો છે, પરંતુ ઓછા વરસાદની અંદર જ વધુ ખાડા પડે એ પ્રકારનું કામ રાજકોટના રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરો અને મહાપાલિકાના અધિકારીઓની મિલીભગતથી થયું છે. ખાડાના કારણે શું મુશ્કેલીમાં એ છે કે વાહન જો મોટરસાઇકલ આવતો હોય તો સ્લીપ થઈને પડી જાય માણસો. અને હમણાં 2 દિવસ પહેલાં મારા વાઈફાઈ પડતા પડતા રહી ગયા, જેથી નગરપાલિકાના જે આપણે ટેક્સના અંતે પૈસા દઈ દઈએ એ રાઈટ ટાઈમ ભરી દઈ દઈએ આપણે, પણ એ લોકો રાઈટ ટાઈમ કામ કરતા નથી. જ્યાં રસ્તા ઉપર નજર કરશો ત્યાં તમને ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. કેમેરામેન વિપુલ ગોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ઓછો અને ખાડા વધુ પડ્યા છે. ખાડા વધુ પડવાનું એકમાત્ર કારણ નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. રાજકોટની જનતા પૂછી રહી છે કે ચાલુ સિઝનની અંદર અત્યાર સુધીમાં માત્ર 10 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ શહેરના જ્યાં પણ રસ્તા ઉપર તમે નજર કરશો ત્યાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે. માત્ર જૂના શહેરની અંદર જ નહીં, પરંતુ માધાપર ચોકડીથી લઈને રૈયા ચોકડી સુધી અને સ્માર્ટ સિટી સુધી જવાના તમામ રસ્તાની અંદર આ પ્રકારના ખાડા અત્યારે જોવા મળી રહ્યા છે. આ ખાડાના કારણે વાહન ચાલકોને તો પરેશાની થાય જ છે, પરંતુ સૌથી વધારે મુશ્કેલી રાહદારીઓ અને નાગરિકોને થઈ રહી છે, કારણ કે તેમને ખાડાની અંદર પાણી ભરાયેલું હોવાના કારણે અનેક વખત અકસ્માતોનો સામનો પણ કરવો પડતો હોય છે. આ પ્રકારના ખાડા અને આ નબળી કામગીરી માટે જવાબદાર કોણ છે એ સવાલ રાજકોટની જનતા અત્યારે પૂછી રહી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.